દહેજ જેએનડીસીમાં આવેલ ધરમસન મોરારજી કેમિકલ કંપની દ્વારા જાહેર ખુલ્લી જગ્યામાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને ભરૂચ જીપીસીબીના અધિકારીઓ હજુ સુધી દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે તેવી લોકચર્ચા ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લામાં આવેલી દહેજ જીઆઈડીસીમાં આવેલી ધર્મશ્રી મોરારજી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જાહેર ખુલ્લી જગ્યામાં કેમિકલ છોડવામાં આવ્યું. ઘણા સમયથી આ કંપની દ્વારા કેમિકલ પાણી પોતાના જ મુખ્ય દરજા પાસેની ખુલ્લી ગટરમાં છોડવામાં આવે છે. આજુબાજુના હોટલ અને ચા લારી ચલાવતા લોકો અને બીજા ગામને જોડતા મુખ્ય રસ્તો હોવાથી રાહદારીઓ પણ આ પાણી તીવ્ર વાસના કારણે અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કંપનીના કરતા હડતાઓ ગુજરાત પોલીસ કંટ્રોલ બોર્ડના આખે આખી ગળી ગયા હોય અને તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી. પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાનો જીપીસીપી પરવાનો આપી દીધો હોય તેવું જાણે તેઓ વ્યવહાર કરી રહ્યા છે. રોજ રોજ દૂષિત પાણી જાહેર ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવે છે અને તે પાણી રોડ ઉપર ફરતા મૂંગા પશુઓ પીવે છે અને બીમાર પડીને મૃત્યુ પામે છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ અને ધરમસિંહ મોરારજી કેમિકલ વચ્ચે શું ગાંઠગાંઠ ચાલી રહી છે તે લોક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે દહેજમાં પણ કેમિકલ યુક્ત પાણી કંપનીઓ છોડી રહી છે અને જો આ બાબતે જીપીસીબી કોઈ પગલા નહીં ભરે તો આગામી દિવસોમાં કદાચ ગામના લોકો જલદ આંદોલન કરશે, તેમજ જીપીસીબી સામે કડક કાર્યવાહી કરવા માટે ઉપર સુધી રજૂઆત કરશે તેવું જાણવા મળ્યું છે.